માં ઘટાડો નોંધાયો હતો. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે હિલ સ્ટેશન આબુમાં ઠંડીનો પારો છેલ્લા 3 દિવસથી ગગડ્યો છે. આજે આબુનું તાપમાન 0 ડિગ્રી નોંધાયું હતું, તો બીજી બાજુ ગુરુશિખરનું તાપમાન -4 ડિગ્રી જેટલું નોંધાયું હતું, જેને લઈને ખુલ્લામાં પાર કરેલ વાહનો પર બરફના થર જામી ગયા હતા. તો સહેલાણીઓએ ઠંડીથી બચવા તાપણાનો સહારો પણ લીધો હતો. माउंट आबू में कैसी सर्दी है? बहुत ज्यादा है. हमारे गुजरात में तो अभी गर्मी चल रही है, ठंडी का माहौल धीरे धीरे शुरू हो रहा है, लेकिन यहाँ तो बर्फ जम जाए ऐसी ठंडी हो रही है. पहली बार ऐसे देखा है. कार पे दिखी. हम क्या बोलते हैं, हिल स्टेशन तो है ये, और हिमालय में कैसे बर्फ जमी होती है, ऐसा फीलिंग होता है. जैसा ऐसा फीलिंग हो रहा है. અમદાવાદ માં તો બહુ ગરમી છે, પણ અહીંયા અત્યારે સવારનું એટમોસ્ફિયર બહુ જ સારું છે, બહુ જ ઠંડુ છે, અને જાણે એવું લાગે છે કે કોઈ બરફના એટમોસ્ફિયર માં અમે આવી ગયા હોઈએ. અને અત્યારે અમે સવારમાં ચા પી રહ્યા છીએ, તો અહીંયાનું એટમોસ્ફિયર બહુ જ સરસ છે. ક્રિસમસના તહેવારમાં થોડું હોટલના રેન્ટ ને બધું વધારે છે, પણ ડેકોરેશન ને બધું બહુ સરસ છે, અમે ખૂબ એન્જોય કરી રહ્યા છીએ. હું અમદાવાદથી છું, ત્યાં ગરમીથી કંટાળી ગયા છે, અને નજીકમાં ફરવા લાયક સ્થળ એટલે આબુ. સાંજે ની બેસો, સવારે આબુ પહોંચી જાઓ, પાછા રાતે બેસો, સવારે અમદાવાદ. અમદાવાદી માટેનું ફરવા માટેનું ફિક્સ સ્થળ એટલે આબુ, કે જ્યાં ઠંડી બી મળે, તમને ફરવા માટેની જગ્યા બી મળે, માઉન્ટેન્સ બી જોવા મળે, સનસેટ સનરાઈઝ જોવા મળે છે. અને અત્યારે તો આજે તો ઠંડી બી બહુ છે, 0 ડિગ્રી, આઈ થિંક 0 ડિગ્રી જતું છે, તો બહુ એન્જોય કરીએ છીએ. કારણ કે અમદાવાદમાં ઠંડી 1 મહિનો બી નથી હોતી 12 મહિનામાંથી, અહીંયા ઠંડીમાં બહુ એન્જોય કરીએ. સવારમાં ચા ને પૌવા ખાવાની મજા આવે છે. હવે જઈશું અમે નક્કી લેકને એવું જોવા, કારણ કે ત્યાં થોડું બરફ જેવું થઈ ગયું છે, એટલે જોઈએ હવે આગળનું પ્લાનિંગ શું છે, બટ એન્જોય કરીએ છીએ બહુ. સર આપકા નામ? મારું નામ સાગર કુંજડિયા છે, અમદાવાદ સે આયો હું. हमारी रिसेंटली शादी हुई, एक ही मंथ हुआ है, तो यहाँ पे घूमने के लिए आए हैं. दोस्तों के साथ यहाँ पे घूम रहे हैं, काफ़ी एंजॉय कर रहे हैं. यहाँ का एटमॉस्फेयर बहुत अच्छा है, बोल रहे हैं कि ऑलमोस्ट 0 डिग्री जितना टेम्परेचर है यहाँ पे, तो ठंड भी काफ़ी बढ़िया है. अहमदाबाद में तो ठंड होती नहीं है, तो यहाँ पर काफ़ी मज़ा आ रहा है. और यहाँ पर सुबह सुबह चाय और पोहे का नाश्ता वास्ता कर रहे हैं हम लोग, और एंजॉय कर रहे हैं, घूम रहे हैं. अभी जाएँगे हाइट पर और भी गुरु शिखर सब घूमेंगे, तो मज़ा आ रहा है. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.